તો કયા પ્રકારના ડૉક્ટર અને કયું નામ છે, કઈ રીતે બોલી શકાય, એ કયા પ્રકારના રોગને સારા કરે છે તેની આજે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, ખબર છે .com ની ધ વર્લ્ડ ઓફ વર્ડ્સની આ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે હું આપની સમક્ષ એક ચોક્કસ પ્રકારના શબ્દો લઈને આવ્યો છું જે મેડિકલ ફિલ્ડને લગતા છે. મિત્રો, જુદા જુદા પ્રકારના રોગ માટે તમે જુદા જુદા પ્રકારના ડૉક્ટર્સ પાસે જતા હો છો, તો કયા પ્રકારના ડૉક્ટર અને કયું નામ છે, કઈ રીતે બોલી શકાય, એ કયા પ્રકારના રોગને સારા કરે છે તેની આજે ચર્ચા કરીશું. લગભગ 25-એક પ્રકારના ડૉક્ટર્સની આપણે વાત કરીશું. સૌ પ્રથમ છે એનેસ્થેટિસ્ટ. હવે એનેસ્થેટિસ્ટ એ એવા પ્રકારના ડૉક્ટર છે કે જ્યારે કોઈ ઓપરેશન હોય અથવા કોઈ એક નાની સર્જરી કરવાની હોય તો તે સમયે તમારે ચોક્કસ શરીરના ભાગને એ બેભાન કરી દે અથવા તમને આખા પણ બેભાન કરી શકે એ એનેસ્થેટિસ્ટ. બીજા ડૉક્ટર જે છે ઓડિયોલોજિસ્ટ. હવે ઓડિયો તમને ખબર છે કે એ સાંભળવાને લગતી વાત છે, તો સાંભળવાને લગતા કોઈ રોગ હોય તો તમારે ઓડિયોલોજિસ્ટ પાસે જવું પડે, ઓડિયોલોજિસ્ટ. ત્રીજા પ્રકારના જે ડૉક્ટર છે કાર્ડિયોલોજિસ્ટ, જે કાર્ડિયાક પ્રોબ્લેમ, હાર્ટને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, હૃદયરોગને સંબંધી કોઈ તમને તકલીફ હોય તો તમારે કાર્ડિયોલોજિસ્ટ પાસે જવું પડે. ત્યાર પછી ડેન્ટિસ્ટ, તો તમને ખબર જ છે દાંતને લગતા કોઈ પણ રોગ હોય તો તમે ડેન્ટિસ્ટની મુલાકાત લો. એમાં પણ પાછા ઘણા બધા પ્રકારના સ્પેશિયલાઇઝેશન આવી શકે, ધારો કે ઓર્થોડેન્ટિસ્ટ હોય, એવા બીજા ઘણા બધા આવી શકે. ત્યાર પછી ડર્મેટોલોજિસ્ટ. ડર્મ એ ચામડીને લગતી વાત હોય છે, ચામડીને લગતા કોઈ રોગ હોય તો તમે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈ શકો. ત્યાર પછી એન્ડોક્રિનોલોજિસ્ટ, એ એન્ડોક્રિન ગ્લેન્ડ્સને લગતી કોઈ તમને સમસ્યા હોય અથવા હોર્મોન્સને લગતી કોઈ સમસ્યા હોય તો તમે એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે જઈ શકો. ત્યાર પછી છે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. તમને પેટને લગતી કોઈ સમસ્યા હોય, પાચનને લગતી કોઈ સમસ્યા હોય તો તમે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે તમે જઈ શકો. ત્યાર પછી છે જેનેટિસિસ્ટ. જીન્સને લગતી કોઈ સમસ્યા હોય, જે કોઈ હેરિડિટરી વારસાગત કોઈ તમને રોગ આવ્યો હોય તો તમે જેનેટિસિસ્ટ પાસે જઈ શકો. ત્યાર પછી બહુ જ કોમન શબ્દ છે ગાયનેકોલોજિસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાત જેને આપણે કહીએ છીએ, ગાયનેકોલોજિસ્ટ. ત્યાર પછી ઇમ્યુનોલોજિસ્ટ, એ ઇમ્યુન સિસ્ટમને લગતી કોઈ સમસ્યા હોય, એલર્જીને લગતી કોઈ સમસ્યા હોય તો એ તમે, ઇન્ફેક્શનને લગતી કોઈ સમસ્યા હોય તો તમે ઇમ્યુનોલોજિસ્ટ પાસે જઈ શકો. ત્યાર પછી નેફ્રોલોજિસ્ટ, એ તમને કોઈ કિડનીને લગતી સમસ્યા હોય તો તે વ્યક્તિ નેફ્રોલોજિસ્ટ પાસે જઈ શકે. ત્યાર પછી ન્યુરોલોજિસ્ટ એટલે નર્વ્સને લગતી સમસ્યા હોય, ન્યુરોન્સ તમને કદાચ ખ્યાલ હશે, ન્યુરોન્સ આપણા બ્રેઇનની અંદર પણ ન્યુરોન્સ આવેલા છે. કેટલા ન્યુરોન્સ આવેલા છે આપણા બ્રેઇનમાં એક અનુમાન લગાવો. કંઈ નહીં, તમે પછી શોધી નાખજો, કહી જ દઉં ત્યારે. લગભગ 86 બિલિયન ન્યુરોન્સ તમારા બ્રેઇનમાં આવેલા છે, એક અડલ્ટ હ્યુમન બ્રેઇનની અંદર 86 બિલિયન ન્યુરોન્સ. તો આખી નર્વસ સિસ્ટમને લગતી કોઈ સમસ્યા હોય તો તમે ન્યુરોલોજિસ્ટ પાસે જઈ શકો. ત્યાર પછી ઓબસ્ટેટ્રિશિયન, એક એવા કોઈ સ્પેશિયલિસ્ટ છે કે જે બાળકના જન્મ સમયે પ્રેગ્નન્ટ વિમેન જે હોય તે લોકોને હેલ્પ કરતા હોય તે ઓબસ્ટેટ્રિશિયન. ત્યાર પછી છે ઓન્કોલોજિસ્ટ. ઓન્કોલોજિસ્ટ એ સામાન્ય રીતે ટ્યુમર્સને લગતી કોઈ સમસ્યા હોય કોઈને, પછી કેન્સરસ હોય કે નહીં હોય,
तो ये ट्यूमर्स गांठ ने लगती कोई समस्या हो तो ये लोग ऑन्कोलॉजिस्ट पास जाइ सके। त्यार पछी ऑप्थल्मोलॉजिस्ट ये आँख ने लगती कोई समस्या है, जोवानी तकलीफ हो तो ये ऑप्थल्मोलॉजिस्ट पास जाइ सके। त्यार पछी ऑर्थोपेडिस्ट એટલે કે જે હાડકાને લગતી કોઈ સમસ્યા હોય તેવા રોગને સારા કરતા હોય તેવા ડોક્ટર તેને ઓર્થોપેડિસ્ટ કહી શકાય। જો આપને કાન નાક અથવા ગળાની કોઈ સમસ્યા હોય તો તમે ઓટોલેરિંગોલોજિસ્ટ પાસે જઈ શકો। સામાન્ય રીતે આપણે એને ENT સ્પેશિયલિસ્ટ કહીએ છીએ। બાળકોના રોગોને લગતી કોઈ સમસ્યા હોય તો તમે કોઈ પીડિયાટ્રિશિયન પાસે જઈ શકો, આપણે જેને ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ કહીએ છીએ। ત્યાર પછી ઘણા બાળકોને પગ કોઈક વાંકા હોય અથવા પગમાં કોઈક પ્રકારની સમસ્યા હોય તો તમે પડિયાટ્રિસ્ટ પાસે અથવા કિરોપોડિસ્ટ પાસે જઈ શકો। પડિયાટ્રિસ્ટ એ પગના રોગોના નિષ્ણાત છે। ત્યાર પછી સાયકાયાટ્રિસ્ટ કે સિકાયાટ્રિસ્ટ, બે રીતે આ શબ્દને બોલી શકાય। સાયકાયાટ્રિસ્ટ એ વધારે જાણીતો ઉચ્ચાર છે। કોઈ ખાસ કરીને માનસિક રોગ કોઈને થયો હોય, મેન્ટલ ઇલનેસ કોઈ હોય તો તે વ્યક્તિને આપણે સાયકાયાટ્રિસ્ટ પાસે લઈ જઈ શકીએ। ત્યાર પછી પુલ્મોનોલોજિસ્ટ એ ખાસ કરીને રિસ્પિરેટરી સિસ્ટમ, તમારી ફેફસાને લગતી, શ્વાસોશ્વાસને લગતી કોઈ સમસ્યા હોય, શ્વાસ લેવાતો નહીં હોય યોગ્ય રીતે, લંગ્સમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ રિસ્પિરેટરી સિસ્ટમની સમસ્યાઓ માટેના ખાસ જે ડૉક્ટર છે તેને આપણે પુલ્મોનોલોજિસ્ટ કહીએ। ત્યાર પછી છે રેડિયોલોજિસ્ટ। તમને ખ્યાલ હશે ઘણીવાર આપણે કોઈ અકસ્માત થયો હોય, ફ્રેક્ચર થયો હોય તો આપણે એક્સરે પડાવવો પડે, તો એક્સરે માટે આપણે જે ડૉક્ટર પાસે જઈશું તે રેડિયોલોજિસ્ટ। ત્યાર પછી છે રુમેટોલોજિસ્ટ, ખાસ કરીને શરીરમાં જે સાંધાઓ હોય અને એમાં કોઈ સમસ્યા થાય તો તમે રુમેટોલોજિસ્ટ પાસે જઈ શકો। ત્યાર પછી છે કોઈ યુરિનને લગતી કોઈ સમસ્યા હોય તો તમે યુરોલોજિસ્ટ પાસે જઈ શકો। અત્યાર સુધીના જેટલા પણ આપણે ડૉક્ટર્સની વાત કરી તે ખાસ કરીને વ્યક્તિ, હ્યુમન બિંગ્સ માટે, માણસો માટેના જે ડૉક્ટર્સ છે એની વાત કરી, પણ તમને ખ્યાલ છે જ કે પ્રાણીઓને પણ કેટલીક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ હોઈ શકે, તો પ્રાણીઓના જે ડૉક્ટર છે તેને આપણે કહીએ છીએ વેટરિનેરિયન, શોર્ટમાં એને વેટ કહીએ છીએ, વેટરિનેરિયન। તો મિત્રો, આ ડૉક્ટર્સનું જે લિસ્ટ છે હું આશા રાખું છું કે તમને ઉપયોગી થઈ પડશે। એકવાર આપણે એ બધા શબ્દોને ફરીથી બોલી લઈએ, તમે મારા પછી એ શબ્દ બોલી શકો, એનેસ્થેટિસ્ટ, ઓડિયોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ, એન્ડોક્રિનોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, જેનેટિસિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ઇમ્યુનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન, ઓન્કોલોજિસ્ટ, ઓફ્થાલ્મોલોજિસ્ટ, ઓર્થોપેડિસ્ટ, ઓટોલેરિંગોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, પડાયાટ્રિસ્ટ ઓ કિરોપોડિસ્ટ, સાયકાયાટ્રિસ્ટ, પુલ્મોનોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ, રુમેટોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ, વેટરિનેરિયન। સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર।